ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 150,000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું। સામાન્ય રીતે કચ્છને ભલે સૂકો મુલક માનવામાં આવતો હોય, પરંતુ પાછલા કેટલાક સમયથી ખેડૂતોએ ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી છે, જે બિરદાવવા લાયક છે। કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 150,000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે। ખેડૂતના મતે આ ખેતી ખર્ચાળ છે, પરંતુ લાંબા અંશે ફાયદો થતો હોવાથી કચ્છ માટે આ પાક અનુકૂળ છે। કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાંઠું કાઢ્યું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે। ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદિત થઈ રહ્યું છે। ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તાર ધરાવતા હરેશભાઈ ઠકરે પ્રથમ વખત પોતાની વાડીમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે। હરેશભાઈ ઠકરે સ્ટ્રોબેરીના પાક વિશે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે, જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું છે। 1 એકરમાં 18,000 રોપા વાવી શકાય છે। મેં 30,000 રોપા મારી વાડીમાં વાવ્યા હતા। સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થઈ જાય છે। સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે હતા, ગત 11 નવેમ્બરના વાડીએ આવ્યા હતા, જ્યાં તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરાયું હતું। ચાલુ વર્ષે 7.5 એકરમાં 150,000 સ્ટ્રોબેરીના રોપા વાવવામાં આવ્યા છે। આ સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે। સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે। નવેમ્બર માસમાં સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવે છે। ખાસ તો સ્ટ્રોબેરીને ખૂબ ઓછું પાણી જોઈએ છીએ। 4 દિવસે 20 મિનિટ પાણીનો છંટકાવ કરવામાં આવે છે। કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકૂળ નીવડે છે, તેમજ વાવેતર બાદ મલ્કિંગ પ્લાસ્ટિક કવર કરવામાં આવે છે। ખૂબ માવજત પણ રાખવી પડે છે। સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ છે, કારણ કે 1 એકરમાં વાવેતર પાછળ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, તેમજ જાળવણી પણ રાખવી પડે છે। સામે પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે। ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર ઓછું થાય છે, જેથી મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીની આયાત કરવામાં આવે છે। સ્થાનિકે સ્ટ્રોબેરી ઉત્પાદિત થતી હોવાથી ભાવ પણ સારા મળે છે। પ્રથમ વખત વાવેતર કરાયું છે, જેનો સારો પ્રતિસાદ મળ્યો છે। આ વર્ષે પ્રાકૃતિક ખેતીની મદદથી સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેથી 1 સ્ટ્રોબેરીનું વજન પણ 15 ગ્રામથી લઈને 85 ગ્રામના વજન જેટલી સ્ટ્રોબેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા, કચ્છ। અમે ગયા વર્ષે ડેમો પ્લાન કર્યા હતા સ્ટ્રોબેરીના, આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીના હાથે વાવેતર કરાવ્યો હતો નાનકડા 1.5 એકર જેવા એરિયામાં। એટલે અમે નવેમ્બરમાં વાવેતર કર્યો 11 નવેમ્બરે, અને 20 ડિસેમ્બરે ફ્રૂટ તૈયાર થઈ ગયો એટલે હાર્વેસ્ટિંગ કર્યું। એટલે 40 દિવસ એને ફ્રૂટને તૈયાર થતાં વાવેતર કર્યા પછી એને 40 દિવસમાં ફ્રૂટ હાર્વેસ્ટિંગ થઈ જાય છે। એટલે અમારે ગયા વર્ષે બહુ સારી સફળતા મળી, અમને સ્ટ્રોબેરીના ભાવ બી સારા મળ્યા, અને પર પ્લાન્ટે અમને 500-600 ગ્રામનો પ્રોડક્શને મળ્યો। એટલે પછી અમને એમ થયું કે ના, પહેલું તો એવું ડર લાગતું હતું કે કચ્છમાં સ્ટ્રોબેરી થાય નહીં, એટલે અમે નાના એરિયામાં જ કરેલી હતી, પણ ગયા વર્ષે અમને બહુ સારી સફળતા મળી, અને સફળતા મળ્યા પછી આ વર્ષે અમે 1.5 લાખ પ્લાન્ટનો વાવેતર સ્ટ્રોબેરીનો કર્યો, અને અત્યારે બી સ્ટ્રોબેરી અમારા ફાર્મમાં આપ જોઈ બી શકો છો અને બહુ સારા પ્રમાણે થયેલી છે। અને 1.5 લાખ પ્લાન્ટ વાવેતર કર્યો, અને વાવેતર કર્યા પછી જમીનના સેમ્પલિંગ કરાયા કે ભાઈ અમારી જમીનમાં કઈ પ્રોડક્ટની કમી છે, એટલે કેલ્શિયમ કે પોટાશ કે એ જે કેલ્શિયમ પોટાશની જમીનને કમી લાગી, એ પોટાશ અમે એમને પોટાશ બનાવ્યો ખેતરમાં હોય આપણો, તો એ ખેતરના આજુબાજુ કે આપણા બગીચામાં કે ગમે ત્યાં અકડાના ઝાડ હોય તો અકડાના પાનમાંથી પ્રોસેસ કરી અને પોટાશ બનાવ્યો। કેલ્શિયમની કમી હતી તો કેલ્શિયમ અમે કેળા વાવતા હોઈએ તો કેળાના ઝાડમાંથી લાસ્ટ ફૂલ નીકળે એટલે એ ફૂલને આમ કાપીને ફેંકવાનું જ છે, તો એ ફૂલમાંથી અમે કેલ્શિયમ બનાવ્યો, એટલે નેચરલ કેલ્શિયમ બહુ સારું બન્યું, અને કેલ્શિયમની બનાવવાની પ્રોસેસ આ
પ્રમાણે છે કે એને 7 દિવસનામાં રાખી દેવું પડે અને રોજ એકવાર એને પાણીમાં હોય એટલે એને હલાવવું પડે, એટલે 25 કિલો જેવા ફૂલ, 10 કિલો દેશી ગોળ અને 7 દિવસની સાયકલ, 1000 લિટર પાણી, 1000 લિટર પાણીમાં આ, એટલે અમે 3000 લિટરના ટેન્ક હતા તો એટલે એને 3 ગણા ગુણી 30 કિલો ગોળ ને 75 કિલો ફૂલ ને એવી રીતે કેલ્શિયમ બનાવ્યો અને કેલ્શિયમ બનાવી અને જે આ કેલ્શિયમ છે, પોટાસ છે, પછી સત્પર્ણી છે કે શાઇનિંગ લેવા માટે અમે સત્પર્ણીનો ઉપયોગ કર્યો, એટલે 7 પ્રકારના આપણા ઓર્ગેનિકો અનાજો આ એનાથી સ્પ્રે કરવાથી એને કલર બી બહુ સારું આવ્યું. પછી કાંઈ રોગરાગ હોય તો ખાટી છાશ અમે સ્પ્રિંકલર દ્વારા ચલાવી, હિંગને 5 દિવસની પ્રોસેસમાં ક્રેશ કરી પાવડર અને એવી રીતે ચલાવ્યો, બધી પ્રાકૃતિક પ્રોડક્ટો બી ચલાવી આમાં અને એનો અમને બહુ સારી સફળતા મળેલી છે. અને આ જે છે કે આપણે જમવાનું જે સમય હોય, એક સમય દ્વારા આપણે ઘણીવાર ખોરાક લેતા હોઈએ બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યાના સમય દરમિયાન, તો એવી રીતે અમે એને પાણી, જીવઅમૃત કે જીવઅમૃત અમે બહુ મોટા પાયે બનાવીએ છીએ, એ એક સમય દ્વારા જ જીવઅમૃત એને ચલાવ્યો કે ભાઈ આજે જીવઅમૃત જાય છે તો સવારના 7 વાગે જીવઅમૃત જાય, એને પર પ્લાનને ઓટોમિશન સિસ્ટમ બેસાડેલી છે આપણા ફાર્મમાં, એટલે પર પ્લાનને 600 ml જ પાણી આપવું, એટલે 600 ml પાણી આપી અને ઝાડ પાણી બંધ થઈ જાય એટલે ઝાડને પૂરેપૂરું પાણી મળી જાય, વધારે બી પાણી ન જાય. વધારે પાણી જવાથી આપણે જે ખાતરો કે જે બી આપેલા હોય એ નીચે રિચાર્જ થઈ જાય, એટલે પાણી આપણે ભલે રોજ આપવું પડે, ઓછા પ્રમાણમાં આપીએ એટલે ઝાડ લઈ શકે. આપણે બી કેમ 2 ટાણા કે 3 ટાણા કે 4 ટાણા જમવું હોય તો ઓછું ઓછું જમીએ, તો આને પણ ખોરાક બધા ખાતર છે, પાણી છે, રોજ ચલાવીએ પણ ઓછા પ્રમાણમાં અને એક સમય દ્વારા, કે આપણે આમાં મેનેજ કરવાનું છે કે આપણા ખેડૂતો જે છે જનરલી જો લાઇટ એને ટાઈમસર મળતી હોય અને જ્યારે આ દિવસના વારા થઈ જશે તો ખેડૂતને બહુ ઇઝી થશે, દિવસના વારા થઈ જશે તો કે ભાઈ રાતના જે પાણી આપે છે તો ઘણીવાર એ ચલાવી નથી શકતા, મેન્શન નથી કરી શકતા, તો આ એક સમય દ્વારા ખેડૂત બધા બી પાણી ચલાવી શકશે કે ભાઈ આપણે જેવી રીતે એક સમય દ્વારા જમવાનું જોઈએ છીએ તો આ પ્લાનમાં પણ જીવન જ છે. આને બી એક સમય દ્વારા ખાતર, પાણી અને જે ખોરાક આપણે આપવો હોય એક સમય દ્વારા જ આપશું તો એનો આપણે રિઝલ્ટ મળશે. અમે આ રિઝલ્ટ લીધેલું છે કે જે સ્ટ્રોબેરી ફ્રૂટની સાઇઝ જે છે એ અત્યારે અમેરિકાને આની સાઇઝ છે, આ 80 ગ્રામનો આપ જોઈ શકો છો, એ આ 80 ગ્રામનો ફ્રૂટ છે. જનરલી ફ્રૂટની સાઇઝ 8 ગ્રામથી 20 ગ્રામ થતી હોય. આનો આ રિઝલ્ટ એટલે આપણે મળેલું છે કે એક સમય દ્વારા ખાતર, પાણી અને જેટલું અમારાથી બન્યું છે એટલું પ્રાકૃતિક ખેતી દ્વારા અમે એને ખોરાક અને પાણી આપેલું છે. અને આની માર્કેટિંગનો અમને જે તે સમય પ્રોબ્લેમ હતું એ આપણા વડાપ્રધાન શ્રી સાહેબ કે જ્યારે ઉલ્લેખ કર્યું મન કી બાતમાં કે મારા ખેડૂતો કચ્છ જેવા રાજ્યમાં, જિલ્લામાં કે સ્ટ્રોબેરી રેતીલો પ્રદેશ છે, જે આ પ્રોડક્ટ પહાડી પ્રદેશમાં અને ઠંડા પ્રદેશમાં થવાવાળો ક્રોપ સ્ટ્રોબેરી, એ મારો ખેડૂત કચ્છ જેવા રેતીલા પ્રદેશમાં પણ સ્ટ્રોબેરી વાવી અને રિઝલ્ટ લઈને બતાવેલો છે, એટલે વડાપ્રધાને અમારે માર્કેટિંગ પણ ઇઝી કરી દીધું કે ભાઈ લોકોને એમ થાય કે ભાઈ આ કચ્છમાં આ સ્ટ્રોબેરી થાય જ નહીં, એટલે આ જ્યારે વડાપ્રધાને મન કી બાતમાં ઉલ્લેખ કર્યું કે કચ્છની સ્ટ્રોબેરીનો, એટલે લોકોએ ખાધી, ટેસ્ટ કરી. આ જનરલી મહારાષ્ટ્રની સ્ટ્રોબેરીનો સુગર પર્સન હોય છે એ તમને 8 થી 12% મળે, ત્યારે આપણે આનો આપણે સુગર પર્સન મીડિયાવાળા ભાઈઓએ આ ચેક કરેલું છે, 18 થી 20% આમાં સુગર છે અને ખાવામાં ટેસ્ટી છે, કલરમાં લાલ છે અને જે આનો ટેસ્ટ છે એ મહારાષ્ટ્રની સ્ટ્રોબેરી નો સારો જ હશે, પણ આ બહુ ઉત્તમ અને સારો છે અને કલરમાં એકદમ રેડ છે. કોઈ બી વસ્તુ છે એ
આંખને ગમે તો જીભને ગમે જ, તો આપણા કચ્છમાં જે સ્ટ્રોબેરી થઈ રહી છે એ એકદમ રેડ કલરિંગ ફૂલિંગ, એટલે આંખને બધાને ગમે છે, એટલે આંખને જે વસ્તુ ગમી એ જીભને ગમી જ, એટલે આ કચ્છની સ્ટ્રોબેરી બહુ સારામાં થયેલી છે. અને બધા ભાઈઓને અમે કહીએ છીએ, ખેડૂતોને, આપ આવો જોઈ જાઓ અને વાવેતર કરો સ્ટ્રોબેરીને, કે આપણે કચ્છને જે પાણીની સમસ્યા છે કે આવા બધા ક્રોપો આપણે લઈ આવશું કે સ્ટ્રોબેરી જે છે એ પાણી બીજા ક્રોપ કાતા 20-25% જ એને જરૂરિયાત છે. પાણીની ઘણી ઓછી જરૂરિયાત છે. રોજ પાણી ભલે ચલાવવું પડે પણ ઓછા સમય દ્વારા આપણે આપીએ છીએ, અને પાણી અમે રોજ આપી રહ્યા છીએ પણ સમય પિરિયડ ઓછું, કે 20 મિનિટ જ આપણે વાલ ખોલ્યો અને પાણી એને ફરી ગયું એટલો જ પાણી એને જોઈએ છીએ દરરોજ. એટલે આ સ્ટ્રોબેરી આપણા કચ્છ જેવા પ્રદેશ માટે બહુ સારો ક્રોપ છે અને ઇન્કમ બી બહુ સારી થશે. સારી રીતે કરશું તો એકરે 10 લાખથી 12 લાખ રૂપિયા નેટ ઇન્કમ ખેડૂતને મળી રહેશે, અને ખર્ચો બી હવે જે આપણે આ પ્રાકૃતિક ખેતી દ્વારા ચલાવીએ છીએ તો ખર્ચાનું પ્રમાણ બી ઝીરો બજેટમાં ખેતી નહીં થાય પણ ખર્ચાનું પ્રમાણ ઘટી જશે, કે આપણા જે ખેતરોની જે પ્રોડક્ટ છે, અકડો છે, કે આપણા જે વેસ્ટેજમાંથી આપણે બેસ્ટ બનાવી લઈએ, અને આપણું ગુજરાતનો માણસ કે ખેડૂત વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા તો તરત જ આવે, એટલે બનાવી અને આપણે સારી રીતે ખેતી કરીએ. જય હિન્દ.